અસલામ વાલેકુમ બાળકો, ધોરણ 4માં હવે આપણે ચોપડીમાં પ્રકરણ 9નું રિવિઝન આવ્યા છે. અડધું અને પા, અડધું કોને કહેવાય અને પા કોને કહેવાય એ પહેલાં તમારે સમજવાનું છે. એ વાર્તા છે કે મીંટું બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. મીંટીએ કહ્યું, હું આ લઈશ, ના હું આ લઈશ, મોટુંએ કહ્યું. જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ટીટુ વાંદરો આવી ચડ્યો. હાય, શું કંઈ મુશ્કેલી છે, તમે કેમ ઝઘડો છો? તો તેણે પૂછ્યું, આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા. તો બંને બિલાડીઓ કહે, સારું, ચિંતા ના કરો, હું આ રોટલીના બે સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ. તેણે કહ્યું, હોંશિયાર ટૂટીએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા. જો એણે બે જે કર્યા છે ને એમાં જે આ બાજુનો ટુકડો છે ને એ ઓછો છે અને આ બાજુનો ટુકડો વધારે, એટલે આ અડધો કહેવાશે, આ પા કહેવાશે, બરાબર છે? તો આ ભાગ એક સરખા નથી, ડાબી બાજુનો ભાગ મોટો છે. મીંટુ અને મોટું કરે, કંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં. ટ્યુટીએ કહ્યું. પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. હવે બંને સરખા છે, હજુ પણ એવું છે. અરે, આ જમણી બાજુનો ભાગ મોટો છે, બિલાડીએ બૂમ પાડી. મને માફ કરો, ટીટુએ કહ્યું. હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો. જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. આ ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ અને ઝાડ ઉપર ચડી ગયો, બરાબર? તો આ વાર્તામાં આપણે પહેલાં સમજી ગયા હતા કે બેની લડવાડમાં ત્રીજો ફાવે એ વાર્તા છે, બે બિલાડી અને વાંદરો. તો વાંદરો કેવો હોશિયાર હોય છે કે એ રોટલીના ટુકડા બે અડધા અડધા કરવાને બદલે એક બાજુનો ભાગ મોટો અને બીજો ભાગ નાનો રાખે, એટલે જે બાજુનો ભાગ મોટો હોય ને એમ વારાવારા ફરતી ખાઈ જાય, અને જે છેલ્લો ટુકડો વધે છે ને એ એવું કહે છે કે આ મારી મહેનતનો છે, એમ કરીને એ પણ ખાઈ જાય છે. એટલે બે બિલાડીનો ભાગ રોટલી આવતી નથી અને બંને એકબીજાનું મોઢું જોતી રહી જાય છે, અડધું અડધું. જો બંને બિલાડીઓ તમે રોટલીના એક સરખા ભાગમાં વેચવાનું કહેશો તો તમે કેવી રીતે ભાગ પાડશો? કમ્પ્લીટ આ રીતે પાડવા પડે, એ તમને નીચે બતાવ્યું છે, જુઓ, બરાબર છે? જો ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે. હવે અડધાનું અડધું, જો બે બિલાડીઓ ખાવા માટે આવશે તો તમે એક રોટલીના ચાર એક સરખા ભાગ કેવી રીતે કરશો? અમને દરેકને રોટલીનો ચોથો ભાગ મળ્યો તો ખૂબ જ સારી વિભાજક છે. હા, જો આ ચાર ભાગ છે, એક બે ત્રણ અને ચાર, ગોળ વસ્તુના ચાર ભાગ આ રીતે છે. હવે કહે છે, ઘણા ટુકડાનો અડધો ભાગ. રાણીએ ચોકલેટ મળી, તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. રીનાને મળેલા ભાગ ઉપર કોર કરો. જો છ ભાગ હોય તો એના અડધા કેટલા થાય? ત્રણ ભાગ, બરાબર? તો આ રીતે એને મળે છે. હવે આગળ શું કહેવા માગે છે તે જુઓ. ચોકલેટના કેટલા ટુકડાઓ છે? છ. રાણી પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? ત્રણ. હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ છે. તો અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. કાગળનો એક ટુકડો લો, કાગળના બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો કે જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. કરેલા છે, જુઓ. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકાર દોરો, એવો જ એક આકારને દર્શાવેલ છે. અડધા ભાગ કરવાના બીજા ઘણા બધા રસ્તા છે. મેલમ ચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા, દરેક ભાગ અડધો કહેવાય. આપણે એક દ્વિતીયાંશ લખીએ તો તેને અર્થ બે ભાગમાંનો એક ભાગ. તો બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો, બરાબર છે? તો આ રીતે તમે ચકાસી શકો છો. પછી હવે આગળ શું કહેવા માગે છે કે આ લંબચોરસને તમે જુદી જુદી રીતે અડધા ભાગ જો. પહેલાં બે ઊભા, આડો, પછી ત્રાંસા બે અને પછી આ રીતે. તો આ રીતે તમે પાંચ સરખા, તે એક સમાન છે કે નહીં તે તમે ચકાસી શકો છો. જો મેં આ રીતે ચાર સરખા ભાગ કર્યા અને દરેક ભાગ એ ચોથો ભાગ છે જેને હું એક ચતુર્થાંશ લખી શકું છું. તેનો અર્થ ચાર ભાગમાંનો એક ભાગ, એક. પછી આ નીચે છે, જો, ચાર ભાગ. ઉપર આપણે બે ભાગ કર્યા હતા, અહીંયા આપણે ચાર ભાગ કર્યા છે, બરાબર? ચોથો ભાગ ગણવાની ઘણી રીતો છે, બરાબર છે? આ રહી, જુઓ, એક બે ત્રણ ચાર અને પાંચ. તો આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે ચાર એક સરખા ભાગ કરી શકો? જુદી જુદી પાંચ રીત દોરો. દોરી પછી તે એક સરખા છે કે નહીં તે તપાસો. તો અહીંયા સ્વાધ્યાય પોથીમાં, અને સોરી, ચોપડીમાં જે મેં તમને ચલાવ્યું, પેજ નંબર 94 થી 97, આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.